આપણા સૌના લાડીલા, આપણા સૌના વંદનીય એવા પ્રેમસુરી દાદાનો 94મો દીક્ષા દિવસ છે. અને એમના જીવનની અંદર પણ જોઈએ ને, આ પોસ્ટ સુધી પહોંચ્યા, આ પદ સુધી પહોંચ્યા, જીવનની અંદર અદ્ભુત કામો કરી શક્યા, શાસન પ્રભાવનાના અદ્ભુત કામો કરી શક્યા. અદ્ભુત જીને શાસનની અંદર એવા એવા કાર્યો જે કદાચ કોઈ વિચારી ન શકે, જે કદાચ કરી ન શકે, એવા કાર્યો ગુરુદેવ કરી શક્યા. એની પાછળનું કારણ એક જ, ગુરુ ભક્તિ. એમના ગુરુદેવ ભક્તિસુરી દાદા, એમનું નામ જ ભક્તિ. એમના ગુરુદેવ ભક્તિસુરી દાદા ને, એ ભક્તિસુરી દાદા ને એમણે જે ભક્તિ કરી, અદ્ભુત એમણે જે ગુરુ ભક્તિ કરી, બહુ વધારે સમય એમને ભક્તિ કરવા માટે મળ્યો નહીં. છેલ્લું ચોમાસું હતું ભક્તિસુરી મહારાજનો, અને સમાચાર મોકલ્યા કે પ્રેમ વિજય, સુબોધ વિજય, મને લાગે છે કે હવે મારું સ્વાસ્થ્ય કથળે છે, તમે અહીંયા આવી જાઓ, મારી પાસે આવી જાઓ. મુંબઈ વાલકેશ્વર જેવા ક્ષેત્રની અંદર નક્કી કરેલું ચતુર્માસ છોડીને એ આવી ગયા સમીનગરની અંદર ગુરુદેવ પાસે છેલ્લું ચોમાસું કરવા માટે. અને એ છેલ્લા ચોમાસાની અંદર એમણે જે અદ્ભુત ગુરુ ભક્તિ કરી, એમ કહેવાય કે એ ગુરુ ભક્તિના પ્રભાવે સાહેબને મેં ઘણી વખત પૂછતા કે સાહેબ આપ કઈ કઈ કક્ષાએ પહોંચ્યા, તપા ગચ્છાધિપતિ પદ કોને કહેવાય, શું તાકાત હોય એના કરતા? પણ પદ બહુ સાઈડની વસ્તુ છે, એના કરતા સાહેબનું જે પુણ્ય હતું ને, અદ્ભુત અકલ્પનીય, તમે ને હું કલ્પના ન કરી શકીએ એવા એવા ચમત્કારો આંખોની સામે દેખાય આપણને કે શું સાહેબનું પુણ્ય છે. આ તાકાત ક્યાંથી ઉભી થઈ? ત્યારે ગુરુ પ્રેમનો એક જ જવાબ હતો, ગુરુ ભક્તિ. કે ગુરુ ભક્તિની ભક્તિનો લાભ મને ન મળ્યો હોત તો કદાચ હું એ આ પોસ્ટ સુધી, આ પદ સુધી, કે આ લેવલ સુધી ન પહોંચી શક્યો હોત. આ જીન શાસનની અદ્ભુત પરંપરા છે, અને માટે હું તો કહું છું કે ધર્મસુરી દાદાને વૃદ્ધિચંદ્ર વિજય મહારાજની ભક્તિ પડી. આવશે એમની પુણ્યતિથિ ત્યારે એમના જીવનની અદ્ભુત વાતો તમારી સામે મૂકીશ. ભક્તિસુરી દાદાને ધર્મસુરી મહારાજની ભક્તિ પડી, અદ્ભુત પરંપરા છે. પ્રેમ શ્રી દાદાને ગુરુ ભક્તિની ભક્તિ ફળી, અને આજે બાજુમાં ગુરુદેવ બેઠા છે ને, કુલચંદ્રશ્રી મહારાજા ગચ્છાધિપતિ પદે પહોંચ્યા ને, તમે ક્યારે પણ અડધી રાતે એમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો કે સાહેબ તમે અહીંયા સુધી પહોંચ્યા, આટલી નાની વયની અંદર તમે ગચ્છાધિપતિ પદ સુધી પહોંચ્યા, એની પાછળનું રહસ્ય શું? એમનો જવાબ પણ એક જ હશે. શું હશે? ગુરુ ભક્તિ. કેસે બસ ગુરુ પ્રેમના આશીર્વાદ છે, એમની ગુરુ ભક્તિનું જે કંઈ યત કિંચિત મને ફળ મળ્યું હું તો એ જ માનું છું, બાકી મારી કોઈ લાયકાત નથી. પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી YouTube ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.